મમરાનો ચેવડો તો દરેક ગુજરાતીઓના ઘરમાં બનતો જ હોય છે. જ્યાં સાથે મમરાનો ચેવડો તો દરેક ગુજરાતીઓને ખૂબ જ પસંદ હોય છે. તો આજે તમને હું બતાવું છું કે મમરાનો ચેવડો મારી રીતે કઈ રીતે બનાવવો. તે પણ એકદમ જોરદાર ચટાકેદાર મમરાનો ચેવડો બનવાનો છે. તો ચાલો હું તમને બતાવું છું એકદમ મસ્ત મજાનો ખસ્તો એવો, આ જેવો જુઓ તમને જે દેખાય છે ને એવો જ મમરાનો ચેવડો, જે તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો. તો ચાલો મમરાનો ચેવડો બનાવવા માટે આપણને અહીંયા 2 ચમચી ખાંડ જોઈશે. આ છે આમચૂર પાવડર 1 ચમચી, 1 ચમચી વરિયાળી, 2 અલગ પ્રકારના કાશ્મીરી મરચું અને તીખું મરચું, અને ગરમ મસાલો થોડોક 1 ચમચી જેટલો, અને મીઠું માપસર. તો હવે આપણે અહીંયા વરિયાળી એડ કરવાની છે. અને આ મારી ઢીંગલી છે નાની ત્રિશિકા, એ તમને બતાવી રહી છે. જેટલા પણ મસાલા મેં તમને બતાવ્યા છે, બધા મસાલા એટલે કે વરિયાળી, આમચૂર પાવડર, ગરમ મસાલો, 1 ચમચી મીઠું, એટલે કે બધું જ 1 ચમચી લેવાનું છે. 500 ગ્રામ મમરાના હિસાબે મેં તમને 1 ચમચી બધી જ વસ્તુ બતાવી છે. તો આપણે બધી જેટલી પણ ઇન્ગ્રેડિયન્ટ્સ હતા, એટલે કે આ ગરમ મસાલો, એ બધું જ આપણે મિક્સર જારમાં એડ કરવાનું છે. આ છે 2 ચમચી ખાંડ. બેટા બરાબર નાખો. હા બસ આવી રીતે. ઓકે વેરી ગુડ બેટા. તો બસ આવી રીતે જ આપણે જે બધા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ હતા તે એડ કરવાના છે. બેટા ધીરે ધીરે નાખજો. તો આ બંને પ્રકારના મરચું પાવડર છે, કાશ્મીરી લાલ મરચું અને તીખું પણ મરચું. જો તમને તીખું ઓછું પસંદ હોય તો તમે ખાલી કાશ્મીરી લાલ મરચું પણ પસંદ એડ કરી શકો છો. થેન્ક યુ બેટા, વેરી ગુડ. તો બસ આપણે હવે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સર જારમાં મિક્સ કરીને આવો પાવડર રેડી કરી લેવાનો છે. આ પાવડરને તમે 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને ચાટ મસાલા તરીકે ઉપયોગ પણ કરી શકો છો. તો જુઓ આપણો મસાલો તૈયાર કરીને આપણે એક બોલમાં કાઢી લીધો છે. તો મમરાનો ચેવડો બનાવવા માટે પહેલાં આપણે મમરાને સરસ એવા તાપમાં કડક સૂકવી લેવાના હોય છે. જો તમે તાપમાં ના મૂકી શકતા હો તો જો હું તમને બતાવું છું, ધીમી ફ્લેમ પર, ધીમા ગેસ પર આવી રીતે કન્ટિન્યુઅસ ધીરે ધીરે હલાવતા જઈને મમરાને શેકી લેવાના હોય છે. ફ્રેન્ડ્સ, મમરાને બિલકુલ હલાવ્યા વગર ના રાખતા, નહીં તો નીચેથી ચોટી જશે. તો બસ આવી જ રીતે ધીરે ધીરે ગોળ ગોળ હલાવતા જવાનું અને પછી ધીરેથી હલાવ્યા પછી આપણે ચેક કરી લેવાનું કે મમરા આપણા કડક શેકાઈ ગયા છે કે નહીં. તો આવી રીતે ચેક કરી લેવાનું. જો ના આપણા મમરા ભૂક્કો થતા હોય તો સમજી લેવાનું કે આપણા મમરા હજી ચવળ છે અને હજુ પણ શેકવાની જરૂર છે. તો ફરી આપણે ધીરા તાપ પર જ આવી રીતે હલાવતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે. અને આવી રીતે મિક્સ કરતા કરતા ફરી આપણે ચેક કરવાનું છે. આપણે ચેક કરીશું ને એટલે આપણને સમજાઈ જશે. મમરાના અવાજ પરથી જ જુઓ, હું તમને બતાવું છે ને, હાથમાં લેતા જ ભૂક્કો થઈ જાય છે. ફરી બતાવું જુઓ. તો આપણા મમરા સરસ મજાના એવા શેકાઈ ચૂક્યા છે. તો આપણે હવે અલગ મમરાને ઠંડા કરવા મૂકી દઈશું. તો આપણે અહીંયા તેલ લઈશું અને એમાં 100 ગ્રામ સિંગદાણા લઈશું. તમે કહેશો કે જાળીમાં કેમ તળો છો અને નીચે તેલમાં ડાયરેક્ટ કેમ નહીં? તો આપણે જ્યારે સિંગદાણાને ડાયરેક્ટ તેલમાં તળવા નાખી દઈએ છીએ ને તો આપણા સિંગદાણાની સ્કીન છે ને ઉપરથી, તે જલ્દી બળી જતી હોય છે અને ખાતી વખતે કડવાશ લાગતી હોય છે. જ્યારે આવી રીતે જાળી ઉપર તળીશું ને આપણે, તો આપણે સિંગદાણા આપણા ડાયરેક્ટ તેલમાં નીચે નહીં ચોટે કઢાઈમાં, અને ઉપરની સ્કીન સરસ મજાની, જે આ ગુલાબી દેખાય છે ને, એનાથી થોડી ગોલ્ડિશ થશે. જુઓ સિંગદાણાના અવાજ પરથી લાગે છે ને કે સિંગદાણા ફૂટી રહ્યા છે, તળાઈ રહ્યા છે, પણ સ્કીન સિંગદાણાની એવાની એવી જ છે. તો જુઓ આપણા બધા સિંગદાણા સરસ મજાના એવા શેકાઈ ચૂક્યા છે, તળાઈ ચૂક્યા છે, પણ સ્કીન થોડીક જ ગોલ્ડિશ થઈ છે, બિલકુલ લાલાશવાળી નથી થઈ કે બ્રાઉન પણ નથી થઈ. જો અવાજ પરથી ખબર પડે છે ને કેટલા સરસ મજાનો અવાજ આવે છે. તો આપણા સિંગદાણા સરસ તળાઈ ગયા છે. તો આપણે જે મસાલો તૈયાર કર્યો હતો ને, તે સિંગદાણા પર આપણે એડ કરવાનું છે, ભભરાવી દેવાનું છે અને મિક્સ કરી લેવાના છે, જેથી કરીને બધા સિંગદાણા સરસ મજાના એવા મસાલાવાળા ચટપટા થઈ જાય. તો જુઓ આપણે બસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. થઈ ગયા આપણા મસાલા તૈયાર. અને આપણે હા ને મસાલા સિંગ તરીકે પણ ખાઈ શકીએ છીએ. તો હવે ફરી આપણે શું કરવાનું છે, તો હું તમને બતાવું છું કે આપણે પાપડ તળવાનું છે. તો પાપડ તળતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ, કે તેલ મસ્ત મજાનું સરસ ગરમ હોવું જોઈએ. પણ પાપડ નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમને ધીરી કરી દેવાની છે. ગેસની ફ્લેમને ધીરી કર્યા પછી પાપડને આવી રીતે આપણે ચીપિયાથી કાઢી લેવાનું છે, જેથી કરીને બધું તેલ નીતરી જાય. જો આપણે તેલ પણ થોડું પણ પાપડ પર રહેશે તો પાપડ આપણો લાલ થઈ જશે. તો જુઓ કેટલો સરસ મજાનો પીળો પાપડ તળાયો છે અને ક્રન્ચી પણ. તો માપના જેટલા જોતા હોય એટલા પાપડ એવી રીતે તળી લેવાના છે.
અહીંયા ફ્રેન્ડ્સ એકદમ ઉકળતું તેલ ગરમ હોવું જોઈએ. મેં અહીંયા 100 ગ્રામ જાડા પૌવા લીધા છે, જે આપણે પૌવા બટેકા બનાવીએ ને તે જ પૌવા છે. તો બહારના પફી પૌવા પણ તૈયાર આપણે લાવી શકતા હોઈએ છીએ, પણ જો ના આપણા ઘરમાં હોય તો આપણે જે જાડા પૌવા હોય ને એને આવી રીતે તળી લેવાના, એને પણ આવી રીતે જાડીમાં જ તળી લેવાના, જેથી કરીને આપણા પૌવા જો નીચે આપણે તેલમાં ડાયરેક્ટ નાખીશું ને તો પૌવા એકદમ સરસ મજાના ખસતા નહીં થાય ને એકદમ ચવળ પણ થઈ જશે, કેમ કે તેલ પી જશે. તો બસ આવી રીતે જ ગરમ તેલમાં ફેરવતા જઈને તળી લેવાના અને બધું જ તેલ નિતારી લેવાનું. તો જુઓ હું તમને બતાવું છે ને એકદમ સરસ મજાના કોરા. તો આવી રીતે જ એકદમ ઉકળતા તેલમાં નાખીને હલાવતા જઈને પૌવા રેડી કરી લેવાના. તો ચાલો હવે આપણે અહીંયા મમરા વઘારી લઈએ. તો મમરા વઘારવા માટે આપણને જોઈશે 2 ચમચા કહીશ કે 2 ચમચા તેલ છે. તમે કહેશો કે આટલું જ તેલ, એમાં 500 ગ્રામ પૌવા તળવા, પૌવા ક્યાં મમરા વઘારવાના છે? ના ના નહીં થાય, પણ થઈ જશે, હું તમને બતાવીશ. તો અહીંયા આપણે ઝીણી રાઈ લેવાની છે ફ્રેન્ડ્સ, મોટી રાઈ નથી લેવાની. અને તેલ સરસ મજાનું એવું ગરમ થાય ને પછી જ રાઈને નાખવાની છે, જેથી કરીને રાઈ આવી જો જે અવાજ આવે છે તડતડ, બસ એવી તતળી જવી જોઈએ. જો કાચી રાઈ રહેશે તો મમરામાં આપણને ખાવામાં મજા નહીં આવે. અહીંયા મેં તીખા 3 લીલા મરચા લીધા છે, એને 2 ભાગમાં સ્લિટ કરી લીધા છે. જો તમે તીખું ના ખાતા હોવ તો તમે મોળા મરચાં લેજો. મોળા મરચાં લઈને બસ આવી રીતે 2 ભાગમાં પાડીને આવી રીતે તળી લેજો. અને અહીંયા હું તમને બતાવી રહી છું તેમ કે કડી લીમડી લેવાની છે, એટલે કે મીઠો લીમડો. આ અંદાજે 20-25 પાના હશે. જો તમને મીઠો લીમડો પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ મમરાના ચેવડામાં મીઠો લીમડો ના હોય એવું તો બને જ નહીં. દરેક ગુજરાતીઓને પસંદ આવે જ છે, તો મીઠો લીમડો જરૂરથી નાખજો. અને જુઓ મીઠો લીમડો અને આપણે લીલા મરચાં સરસ મજાના એવા તળાઈ ચૂક્યા છે. તો અહીં આપણે 1.5 ચમચી એવી હળદર લેવાની છે. ફ્રેન્ડ્સ તમે કહેશો કે તેલ ઓછું દેખાઈ રહ્યું છે અને હળદર કેવી રીતે શેકાશે, હળદર પણ ઓછી લાગી રહી છે, પણ ફ્રેન્ડ્સ 500 ગ્રામ મમરાના ચેવડામાં આપણને આટલી હળદર પૂરતી રહેશે. ફ્રેન્ડ્સ બધી જ પ્રોસીજર મમરા શેકવાથી માંડીને અત્યાર સુધી બધી જ પ્રોસીજર આપણે એકદમ ધીમા તાપે જ કરવાની છે. જે પ્રોસીજરમાં મેં તમને ફાસ્ટ ગેસ કરવા કીધું છે તેમાં તમારે જ કરવાની છે, બાકી તો અત્યારે ધીરા તાપે જ આપણે હળદરને શેકવાની છે, નહીંતર હળદર આપણી બળી જશે તો સ્વાદ સારો નહીં લાગે. તો જુઓ આપણે આ બધા જ મમરાને હવે એડ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ મમરાનો નાસ્તો એટલે કે મમરાનો ચેવડો તો દરેકને પસંદ જ હોય છે. તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે કેવી રીતે મમરાને વઘારો છો. તો જુઓ હવે આપણે ધીરે ધીરે મિક્સ કરતા જવાનું છે. આવી રીતે મિક્સ કરતા જઈશું એટલે આપણા મમરા બધા જ હળદર લીલા મરચાં અને રાઈથી કોટ થઈ જશે. તો જુઓ અહીંયા આપણા મમરા તૈયાર છે. તો ફ્રેન્ડ્સ હું તમને ખૂબ ખૂબ આભાર માનીશ તમારો કે તમે મારા શક્કરપારાની રેસીપીને ખૂબ જ આવકારી છે, ખૂબ જ પસંદ કરી છે, મારા વિડીયોને વાયરલ કર્યો છે કે શક્કરપારાને વગર વણવાની ઝંઝટે આવા પડવાળા અને ખસ્તા કઈ રીતે તૈયાર કરવા. જો તમે મારા શક્કરપારાની રેસીપી ના જોઈ હોય તો પ્રોફાઇલમાં જઈને ચેક કરી જુઓ શકો છો. વાયરલ કર્યો છે તમે વિડીયો, તેના માટે તમારો ફરીથી કહું છું ખૂબ ખૂબ આભાર. તો અહીંયા આપણે જે મસાલા શીંગ તૈયાર કરી હતી ને તે મસાલા શીંગ એડ કરવાની છે. જો તમને શીંગદાણા પસંદ ના હોય, ઓછા પસંદ હોય તો તમે ઓછા નાખજો, પણ નાખજો જરૂર, બહુ સરસ સ્વાદ આવશે. અહીંયા મેં તીખું ચવાણું લીધું છે. જો તમને ખાટું મીઠું ચવાણું પસંદ હોય તો તમે ખાટું મીઠું ચવાણું એડ કરી શકો છો, પણ મમરાનો ચેવડો થોડો તીખો એવો જ સરસ લાગતો હોય છે અને અમારા ઘરમાં બધાને તીખું પસંદ છે તો મેં તીખો ચેવડો લીધો છે. અહીંયા મેં દાબેલા ચણા લીધા છે. તો બસ દાબેલા ચણા છે આપણા, તેને આપણે એડ કરી લેવાના છે, જેને આપણે ચણાજોર ગરમ પણ કહેતા હોય છે. અહીંયા મેં નાયલોન સેવ લીધી છે. નાયલોન સેવ પણ એડ કરી શકો છો, મીન્સ કે તમને જેટલા પણ ફરસાણ ગમે ને તે તમે મમરાના ચેવડામાં એડ કરી શકો છો. આ છે ગાર્લિક ચેવડો. તો ફ્રેન્ડ્સ હું તમારી સાથે ટૂંક સમયમાં જ શેર કરવાની છું આ મારો ગાર્લિક ચેવડો છે તેની રેસીપી. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો કે ગાર્લિક ચેવડો કેવી રીતે બનાવાય. આ ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગતો હોય છે. જો તમે લસણ ના ખાતા હોવ, કાંદા લસણ, તો તમે આ ચેવડાને સ્કીપ પણ કરી શકો છો, પણ જો તમે મમરાના ચેવડામાં આ ચેવડો એડ કરશો ને તો ખૂબ જ સારો સ્વાદ આવશે. તો આપણે અહીંયા જે 5 પાપડ તળ્યા હતા ને તે 500 ગ્રામ પૌવામાં મેં 5 પાપડ તળ્યા છે. જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ જુઓ કેટલો સરસ મજાના એવા ખસ્તા મસ્ત પાપડ તળાયેલા છે ને આપણા, પીળા પીળા સરસ, સહેજ પણ બળ્યા વગરના છે, લાલ થયા વગરના. તો મમરાના ચેવડામાં પાપડનો જે ખસ્તો ટેસ્ટ હોય છે ને તે ખૂબ જ સારો લાગતો હોય છે, એટલા માટે મમરાના ચેવડામાં પાપડ હું એડ કરું છું. અમારા ઘરમાં બધાને બહુ પસંદ છે. તો હવે આપણે જે મમરા તળ્યા, પૌવા તળ્યા હતા ને તે પૌવાને આપણે એડ કરીશું બધા જ ફરસાણની ઉપર આવી રીતે. જુઓ બસ, તો આપણે જે મસાલો તૈયાર કર્યો હતો ને
तो हवे आपणे मसालो एड करवानो छे। तो आवी रीते आपणे बधा ज मसालाने आवी रीते એડ કરી લઈશું। તો હવે આપણે જેટલા ફરસાણને બધું મિક્સ કર્યું હતું ને એને આપણે આ મસાલા સાથે કોટ કરવાનું છે, એડ કરવાનું છે। તો આવી રીતે મિક્સ કરતા જઈને બધા ફરસાણ અને પૌવા અને દરેક વસ્તુને આવી રીતે મસાલા સાથે મિક્સ કરતા જવાનું છે। અને જ્યારે આપણે આપણા ફરસાણને બધા જ મસાલા સાથે મિક્સ કરી લઈએ ત્યારે મમરા સાથે એડ કરી લેવાનું છે। તો જુઓ આપણા બધા ફરસાણ મસાલા સાથે એડ થતા હવે હું મમરાને બધા ફરસાણ સાથે એડ કરી રહી છું। ફ્રેન્ડ્સ તમે કહેતા હશો કે હવે શું મમરા તો વઘરાઈ ગયા અને વિડીયો પૂરો થઈ ગયો, તો ના એવું બિલકુલ નથી। મમરાને આપણે વઘારવા અને તૈયાર કરવા એ બધાની પ્રોસેસ પછી મમરાને કેવી રીતે સાચવવા એટલે કે મમરાનો ચેવડો કેવી રીતે સાચવવો ને એ પણ એક મોટું જ કાર્ય છે। તો હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે મમરાના ચેવડાને ડબ્બામાં ભરીને 15-20 દિવસ સુધી કે મહિના સુધી સરસ એવો આવો જે અવાજ આવે છે એવો ખસતો રાખી શકીએ છીએ। તો ચાલો દેખો મિક્સ આપણી સાથે વાત કરતા કરતા મેં બધા જ મમરાને ફરસાણ સાથે મિક્સ કરી લીધા છે। તો ચાલો હું તમને બતાવું કે મમરાને આપણે કેવી રીતે, જુઓ કેટલો સરસ મજાનો નાસ્તો તૈયાર છે આપણો મમરાનો, ખસ્તા નાસ્તો તૈયાર થાય છે આપણો સરસ મજાનો આવો। તો હું તમને બતાવું છું કે કેવી રીતે આપણે આવો સરસ મજાનો નાસ્તો સાચવવાનો છે। તો આપણે આવી રીતે સ્ટીલના ડબ્બામાં બધા જ મમરાનો ચેવડો ભરી લેવાનો છે। જુઓ કેટલો સરસ મજાનો નાસ્તો તૈયાર થયો છે ને આપણો, તો તમે પણ મારી રીતે આવી રીતે બનાવજો આવો સરસ મજાનો એવો ખસ્તો મમરાનો ચેવડો। તો તમને હું બતાવું છું હવે કે કેવી રીતે ડબ્બાને આપણે પેક કરવાનું છે। તો ડબ્બાની ઉપર આપણે આવી રીતે એક પોલિથીન મૂકી દેવાની છે જેથી કરીને ડબ્બાનું ઢાંકણ કવર થઈ શકે। તો બસ આવી રીતે પોલિથીન મૂકવાની છે અને એની ઉપર આપણે ડબ્બાનું ઢાંકણ ઢાંકી દઈને ફિટ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ બહારની હવા બિલકુલ પણ નહીં જાય, જુઓ ચારે તરફથી મેં પોલિથીનથી કવર કરી લીધું છે। તમે પણ આવી રીતે કવર કરી લેશો ને એટલે બહારની હવા બિલકુલ પણ નહીં જાય અને આપણો મમરાનો ચેવડો છે તે એવાને એવો જ રહેશે, સરસ ખસ્તો જ કુરકુરો જ રહેશે। તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં કહેજો અને મારી રેસીપી કેવી લાગી તે કહેજો। અને તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારો વિડીયો આખો જોવા માટે થેન્ક યુ સો મચ। મળીશું એક આવી જ મસ્ત મજાની રેસીપી સાથે, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે થેન્ક યુ સો મચ, લવ યુ ઓલ।